આગામી લોકસભાની તડામાર તૈયારીઓ તમામ પક્ષોએ શરૂ કરી છે, ત્યારે રાહુલ ગાંધી 14 ફેબ્રુઆરીથી ગુજરાતના પ્રવાસે આવવાના છે. વલસાડમાં બપોરે 1 વાગે તેઓ જંગી જાહેર સભાને સંબોધશે. લાલડુંગરી પરથી ચૂંટણીનું રણશીંગું ફૂગવાના છે. લાલડુંગરીમાં અગાઉ ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી પણ સભાને સંબોધી ચૂક્યા છે. સોનિયા ગાંધીએ પણ આ લાલડુંગરીમાં જાહેર સભાને સંબોધી હતી. હવે એ જ ઐતિહાસિક ડુંગરી પરથી રાહુલ ગાંધી ચૂંટણીના શ્રી ગણેશ કરશે. વિધાનસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધીને મળેલી સફળતાને લઈને હવે તેઓ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરશે. ત્યારે રાહુલ ગાંધી ગુજરાત આવવાના છે. લોકસભાની ચૂંટણીનું રણશીંગું ફૂગવા વલસાડના લાલડુંગરીથી સભા સંબોધશે. ત્યારે અગાઉ રાજીવ ગાંધી અને સોનિયા ગાંધી પણ લાલડુંગરી મુકામેથી સભાને સંબોધી ચૂક્યા છે. ત્યારે 2019ની લોકસભાની ચૂંટણીને લઈને રાહુલ ગાંધી ગુજરાત આવવાના છે. સંવાદદાતા માનવ આપણી સાથે જોડાયા છે. જી માનવ, આ લાલડુંગરી કયો વિસ્તાર છે? વલસાડથી રાહુલ ગાંધી ગુજરાતમાં લોકસભાનું રણશીંગું ફૂંકશે. જી માનવ. જી, આ વિસ્તાર છે એ ધરમપુર નો વિસ્તાર છે, અને અંતરિયાળ વિસ્તારમાં જે રીતે એક સમયે આ વલસાડ નો કપરાડા, ધરમપુર એ કોંગ્રેસ નો ગઢ માનવામાં આવતો, પરંતુ કેટલાક સમયથી ભાજપ આ વિસ્તારમાં ગાબડું પાડવામાં સક્ષમ થયેલું છે, અને તેના કારણે જ હવે જે રીતે રાહુલ ગાંધી વલસાડમાં આવી રહ્યા છે, તો આ વિસ્તારને મજબૂત કરવા માટે તેઓ વલસાડ આવી રહ્યા છે. અને 14 તારીખે 1 વાગે તેમની જાહેર સભા છે, અને આ સભા માં લોકોને આમંત્રિત કરવા માટે આજે જે રીતે અમિત ચાવડા અને પરેશ ધાનાણી અત્યારે વલસાડની મુલાકાતે હતા, અને તેઓએ સ્થાનિક જે સંગઠન છે તેઓને આહ્વાન કર્યું છે કે મોટી સંખ્યામાં અહીંયા આવે અને શરૂઆત કરે, અને ગુજરાતથી શરૂઆત થાય અને તેનું જે અસર છે એ સમગ્ર દેશમાં થાય તેવી એક આશા કરવામાં આવેલી છે. આપણે ખાસ જણાવવાનું કે એક કહેવત છે કે વલસાડ જીતે તે દિલ્હીમાં સરકાર બનાવે છે, એટલે કે વલસાડથી જ તેઓ શરૂઆત કરવા માંગે છે. અને એક ખાસ જણાવવાનું કે જે લાલડુંગરી જે વિસ્તાર છે ત્યાં અગાઉ ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી અને સોનિયા ગાંધી પણ સંબંધ જે સભા છે એ સંબોધી ચૂક્યા છે, એટલે કે હવે નવી શરૂઆત અહીંથી થાય તેવી માનવામાં આવે છે. જી જી માનવ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો રાહુલ ગાંધી 2019ની ચૂંટણીને લઈને લાલડુંગરીથી સભા સંબોધન કરીને રણશીંગું ફૂંકશે.